पाटण जिल्लाना संकेश्वर तालुकाना बोलेरानी सीट नंबर 1 मां तालुका पंचायतनी पेटा चूंटणीने लईने फॉर्म भरवानो आजे छेल्लो दिवस हतो त्यारे भाजपना उम्मेदवारे पोतानी उम्मेदवारी नोंधावी हती तो सामे कोंग्रेसना उम्मेदवारे पण पोतानी उम्मेदवारी नोंधावी हती। संकेश्वर तालुका पंचायतमां भाजप 10 सभ्यो साथे शासनमां छे। कोंग्रेस पासे 5 सीट छे जेमां खाली पड़ेली बैठक कोंग्रेस पासे हती जेमां कोंग्रेसना उम्मेदवारोनुं अवसान थता संकेश्वर तालुकानी बोलेरा सीट खाली पड़ता पेटा चूंटणी जाहेर थता आजरोम फॉर्म भरवानो छेल्लो दिवस होवाथी कोंग्रेस अने भाजप उम्मेदवारे पोताना फॉर्म मामलतदार कचेरी संकेश्वर खाते भर्या हता। તાલુકાની બોલેરા સીટ નંબર 1 ઉપર પેટા ચૂંટણી આમ આદમી પાર્ટીની ઉમેદવારી શું જીતવાનો દાવો? અમે ચાર ગામ આ તાલુકા પંચાયતની સીટમાં આવે છે એ પૈકી બોલેરા ગામ એવું છે કે પેલા 3 ગામની કમ્પેરિઝનમાં વોટિંગ છે। આ ગામમાં ભાજપ અને કોંગ્રેસે આ ગામની કોઈ કદર કરી નહીં અને અમે આમ આદમી પાર્ટી આ ગામની કદર કરીને ઉમેદવાર ઉતાર્યો છે। પૂરેપૂરો વિશ્વાસ છે કે આ ગામમાં જંગી બહુમતીથી ગામની લાગણી અને પાર્ટીના ચિહ્ન ઉપર અમે 100% જીતશું। કેટલા મતોથી જીતવાની? 200-300 મતે જીતશું કોઈ પણ સંજોગોમાં। શું નામ આપનું? મારું નામ ચેતન કુમાર ઠક્કર, તાલુકામાં પ્રમુખ છું આમ આદમી પાર્ટીમાં। સંકેશ્વર વિસ્તારના બોલેરા પેટા ચૂંટણી આવી છે, આમ આદમી પાર્ટીએ ઉમેદવારી નોંધાવી છે, કેવો જીતનો દાવો અને કેટલા મતથી જીતશે એવી આશા? પહેલાં તો અમારા બંને ઉમેદવારને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે શુભ મુહૂર્તની અંદર ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટીએ અત્યારે ગીતાબેન, નવીનચંદ્ર મહેતાજી અને લીલાબેનને મેન્ડેટ આપ્યું છે। પૂરી ખાતરી છે કે આમ આદમી પાર્ટી જંગી બહુમતીથી જીતશે, કારણ કે આની પહેલાં શરૂઆત પહેલાં લોકોને મળવાનું થયું છે, ઘણા બધા લોકોએ આશ્વાસન આપ્યું ત્યારે જ અમે અહીંયા ફોર્મ પણ ભર્યું છે। પરંતુ આમ આદમી પાર્ટી જે પ્રકારે દિલ્હીમાં કામ કર્યા છે, શિક્ષણના, આરોગ્યના, રોજગાર, રોડ, રસ્તા, લાઇટ, પાણી, એક મોડલ ઊભું થયું છે અને લોકોને પણ અહીંયા આશા બંધાણી છે કે અહીંયા પણ આમ આદમી પાર્ટી ચૂંટાવી જોઈએ। એટલા માટે અહીંયા પણ લોકો દિલ્હી મોડલ ઈચ્છી રહ્યા છે, એટલા માટે અમે 100% અમને ખાતરી છે કે અહીંયા બોલેરા સીટ ઉપરથી જંગી બહુમતીથી જીતીશું। તમારા મેઇન ઉમેદવાર કોણ? લીલાબેન, ગીતાબેન, નવીનચંદ્ર મહેતા અમારું મેઇન છે અને ડબીમાં લીલાબેન છે। સીટ ઉપર ત્રિપાંખીયો જંગ, કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી, તમારા ગામમાં પેટા ચૂંટણી આવી છે, કેવા ઉમેદવારને પસંદ કરશો? અમે આમ આદમી પાર્ટીના ઉમેદવારને પસંદ કરીએ, કારણ કે અમને ભાજપ કોંગ્રેસમાં રસ નહીં। જે રીતે દિલ્હીમાં કેજરીવાલ ભાઈનું નેતૃત્વ હોય એ અમને બહુ સારું લાગ્યું અને ખરેખર આમ આદમી પાર્ટી જ હોવી જોઈએ, કારણ કે એમને બહુ આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારું કામ કર્યું છે। આમ આદમી કોઈ પણ આમ નાની જનતાના પ્રશ્નો પણ અમારો આજે તૈયાર છે, એટલે અમે આમ આદમી પાર્ટીને જ પસંદ કરીએ અને અમારા ગામ લોકોથી એવી અમે સંગઠન તૈયાર કરવાના છે કે ખરેખર આમ આદમી પાર્ટી જીતવી જોઈએ અને અમે 500 મતથી વિજયી ઈચ્છીએ છીએ। શું નામ આપનું? 100% અમને લક્ષ્યાંક અમારું પાર પાડશું, અમે યુવા સંગઠન તૈયાર કરશું, પછી પસાર વર્ગોમાં પણ જશું, ગમે ત્યાં ફરશું, પણ આમ આદમીને જીતાડવાનો પ્રયત્ન 100% કરીશું। શું નામ આપનું? વાઘેલા મહાદેવભાઈ। અમારે બોલેરા 1 બેઠકમાં સજનબેન ઠાકોરનું અકાળે આકસ્મિક અવસાન થયું, જેના કારણે જે કોંગ્રેસનો ગઢ કહેવાય એવી બોલેરા સીટ ખાલી પડી અને આજે અમે લાભુબેન રામસિંહજી ઠાકોરને અને લીલાબેન કાંતિજી ઠાકોરને આ બંને ફોર્મ આજે અમે અહીંયા કોંગ્રેસના ઉમેદવાર તરીકે બોલેરા 1 સીટ માટે રજૂ કર્યા છે। બોલેરા તાલુકા બેઠક જે છે એ કોંગ્રેસનો ગઢ છે, એટલે અમે ફરીથી આ બેઠક મેળવીશું એ ચોક્કસ છે। અને અત્યારે હાલ જે ભાજપ સરકારમાં જે અત્યારે હાલ જે મોંઘવારીનો માર, કોરોનામાં જે તકલીફો પડી છે એ લોકો ભૂલ્યા નથી, એટલે ચોક્કસપણે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ બોલેરાની સીટ ફરીથી કોંગ્રેસના ફાળે આવશે। બંને બહેનોમાંથી મેઇન ઉમેદવાર કોણ? અમારા જે મુખ્ય ઉમેદવાર જે છે એ છે લાભુબેન રામસિંહજી ઠાકોર અને અને એમની સાથે ડમી ઉમેદવાર તરીકે અમે લીલાબેન કાંતિજી ઠાકોરનું ફોર્મ ભરેલ છે। કેટલા મતે જીતવાનો દાવો? અમને પૂરેપૂરી ખાતરી છે કે આ સીટ અમે 500 ઉપરાંત મતોથી જીતીશું। પ્રહલાદ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, રાધનપુર, પાટણ।